बदनक्षी केस में राहुल गांधी ने 2 वर्ष की सजा, 15,000 नो दंड। मेरा धर्म सत्य और अहिंसा आधारित है, राहुल गांधी। Thank you.
આજે જે કોર્ટે ચૂકવાનો છે જે શું કેસો આગામી રણનીતિ શું ભારત દેશના લોકોના પસીનાના નાણાંઓ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લલિત મોદી અને નીરવ મોદી કરોડોની અબજો રૂપિયાની સંપત્તિ લૂંટીને આજે વિદેશોમાં જે જલસા કરે છે એની સામે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પગલાં લેવા જોઈએ, ઈડી હોય, સીબીઆઈ હોય કે કોર્ટ મારફત, આજે પણ એના કોઈ પણ પ્રકારના કેસો ચલાવવામાં આવતા નથી. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો જ્યારે કોઈ રાજકીય નિવેદન કરતા હોય અને રાજકીય નિવેદનને પોતાની સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે એને કાયદાકીય રીતે ખોટી રીતે એનો ઉપયોગ કરીને ભારત દેશમાં જે લોકોના પ્રશ્ન છે, આજે પણ જે રીતે બેંકોમાં લૂંટફાટ ચાલી રહી છે, અદાણી હોય કે આવા કેટલાઓ લોકોની સામે જે રીતે કોઈ પણ પ્રકારની ઈડી સીબીઆઈ કે કોઈ દ્વારા તપાસ કરવા માટે આવતી નથી, અને સામાન્ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હંમેશા એના આગેવાનો કોઈ સમાજને પ્રત્યે તિરસ્કાર, ધુતકાર કે એના માટેની લાગણી ન હોય, પરંતુ એક રાજકીય નિવેદનને કાયદાકીય રીતે બતાવીને જે કૃત્ય કરવામાં આવ્યું છે અને જે નિવેદનોમાં જે કાયદા રીતે જે પ્રોસિજર પ્રમાણે કામગીરી થવી જોઈએ એને બદલે જે પ્રકારની પ્રોસિજરના આધારે જજમેન્ટ આપવામાં આવ્યું છે, કોર્ટનો ચુકાદો હંમેશા લોકશાહીમાં માન્ય હોય છે, એ જજમેન્ટોમાં જે ખામીઓ છે એ ખામીઓ શોધીને આવનારા દિવસોમાં જે લોકોની વચ્ચે ગઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે જે દેશને ખતમ કરવા માગે છે અને સમાજમાં ઘૃણા ફેલાવવાનું કામ કરશે, અને આગેવાનોનો તમે નિવેદન જોવો તો દરેક જગ્યાએ સમાજ સમાજની વચ્ચે લડાવીને જે પ્રકારના નિવેદનો કરે છે એની સામે કોઈ પણ પ્રકારની જે સરકારી એજન્સી છે પગલાં લેતી નથી, એટલે એની સામે આવનારા દિવસોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લડત લડવા જઈ રહી છે. મને તો કોઈ એવી બાબતો દેખાતી નથી અને આ જજમેન્ટ આઘાતજનક અને આશ્ચર્યજનક છે. જનરલી આ પ્રકારના કેસની અંદર કયા પ્રકારનો નિર્ણય ભૂતકાળમાં કોર્ટે લઈ ચૂકી છે? જનરલી આ પ્રકારના કેસમાં તમે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને બીજી કોર્ટોના ચુકાદાઓ જોશો તો એમાંથી માલુમ પડશે કે 2 વર્ષની સજાનો એક કેસ પણ તમે ઢૂંઢીને બતાવો, મેં તો બધું ઘણું સર્ચ કર્યું પણ એવું કંઈ મળ્યું નથી. એટલે માંડ થોડી ઘણી એક્ઝેમ્પલરી સજા થતી હોય એની જગ્યાએ આ 2 વર્ષની સજા કરવાની એ બહુ જ વધારે પડતીની આકરી છે. હવે રસ્તો આપણો છે, લડવાનું છે. આ એક યુદ્ધ છે, કારણ કે એ જે રીતે આ જજમેન્ટો આવી રહ્યા છે, એ શોકિંગ પ્રકારના જજમેન્ટો આવી રહ્યા છે, એવા સંજોગોમાં આપણે આપણી જાતને વધારે મજબૂત કરવી પડશે. 13 એપ્રિલ 2019 રોજ લોકસભાના ચૂંટણી કેમ્પેન દરમિયાન, સમગ્ર ભારત વર્ષની લોકસભાની ચૂંટણી હતી એ દરમિયાન, કોંગ્રેસ પાર્ટીના તત્કાલીન પ્રમુખ શ્રીમાન રાહુલ ગાંધી દ્વારા કર્ણાટક રાજ્યની અંદર બેંગ્લુરુથી 100 કિલોમીટર દૂર આવેલા કોલારમાં એક જાહેરસભા આયોજન થયું હતું. આ જાહેરસભાની અંદર એમણે કહ્યું હતું
के बधा चोरोनी अटक मोदी केम हजू पण शोधो बीजा केटला मोदी निकळशे आ प्रकारनी वातो समग्र भारतवर्षना अमारा अनेक मोदी समाज तेली समाज साहू समाज बधा अनेक लोको दरेक गामनी अंदर एक मोदी खानु होय छे एक दुकान होय छे आवा बधा लाखों करोड़ों लोकोने जे मोदी चोर छे बधा जे ए रीतनु संबोधन थयुं हतुं एना अनुसंधानमां अमे फरियाद करी हती એ ફરિયાદનો આજે જે ચુકાદો આવ્યો છે નામદાર કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એમનું સ્વાગત કરું છું અને આવકારું છું. 5 મિનિટે કોર્ટરૂમમાં દાખલ થયા હતા. કોર્ટ પોણા 11 કોર્ટમાં આવી ગઈ હતી. જેવા રાહુલજી આવ્યા બેઠા એટલે તરત જ નામદાર કોર્ટે જાહેર કર્યું, ચુકાદો જાહેર કર્યો અને કીધું કે હું તમને આઈપીસીની કલમ 499 અને 500 નીચે ગુનેગાર ઠરાવું છું. ત્યાર પછીનું સ્ટેપ હોય કે સજા કેટલી કરવી જોઈએ. એટલે પહેલાં રાહુલજીને પૂછવામાં આવ્યું કે તમારે સજા વિશે શું કહેવું છે. એટલે રાહુલજીએ એમ કીધું કે મેં જે કંઈ કર્યું છે એ એક રાજકીય નેતાની ફરજના ભાગરૂપે દેશમાં થતા ભ્રષ્ટાચારને બહાર લાવવાનો મારી પ્રાથમિક ફરજ છે. એટલે મેં એટલું જ કર્યું છે, આની સિવાય મેં કાંઈ કશું કર્યું નથી. ત્યાર પછી વકીલ સાહેબ તરીકે એની એમની દલીલ થઈ. એમાં એમ કહેવામાં આવ્યું કે અમારે કોઈ કોર્ટની માફી કે દયા જોતી નથી, પણ જે સરકમટન્સીસ અત્યારે આપની સમક્ષ ઉભરી રહ્યા છે એમાં રાહુલજી સામેનો ઓલો પ્રથમ ગુનો છે. રાજકીય નેતા છે, એણે પોતાની રાજકીય કારકિર્દી પ્રમાણે જે કંઈ કર્યું છે એ યોગ્ય કર્યું છે. એટલે એમને મિનિમમ સજા થવી જોઈએ. જ્યારે સામે તરફથી એવું કહેવામાં આવ્યું કે રાહુલજીએ 2018-18 સુપ્રીમ કોર્ટમાં માફી માગી છે અને સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટમાં એમ કીધું છે કે ભવિષ્યમાં રાહુલ ગાંધી પોતાના વર્તનનું ધ્યાન રાખે. એ દલીલ કરીને એમ કીધું કે રાહુલજીને વધારેમાં વધારે સજા થવી જોઈએ. બંને દલીલો સાંભળ્યા પછી કોર્ટે લગભગ 20 મિનિટ પછી પોતાનો ચુકાદો જાહેર કરવાનું એમ કીધું કે હું તમને 2 વર્ષની મેક્ઝિમમ સજા છે ફરમાવું છું. ત્યાર પછીનું સ્ટેપ એવું આવે કે સસ્પેન્શન માટે અરજી આપવી પડે અને સસ્પેન્શન ઓફ સેન્ટન્સ એટલે સજા મોકલવી પડે. કન્વિક્શન નહીં, બંને જુદું જુદું છે, કન્વિક્શન એન્ડ સેન્ટન્સ. એટલે સેન્ટન્સની સસ્પેન્શન માટેની અરજી આપી જે કોર્ટે ગ્રાહ્ય રાખી 30 દિવસનો ટાઈમ આપ્યો કે 30 દિવસ સુધીમાં તમારે ચૂંટણી કોર્ટમાં જઈને અપીલ કરવી અને 2 જામીનદાર ઉપર એમને જામીન ઉપર છોડ. આજે આટલી કાર્યવાહી નામદાર કોર્ટમાં થઈ. સરકાર ને કાનૂન ઓર વ્યવસ્થા લોકશાહી કા હનન કર દિયા હૈ. ડોક્ટર બાબા સાહેબ ને જો સંવિધાન જો બનાયા થા वो संविधान का दुरुपयोग प्रशासन कर रही है, तो इसके बारे में डराने की धमकाने की ये राजनीति कर रहे हैं. पर राहुल जी डरेंगे नहीं, झुकेंगे नहीं. और उसके कार्यकर्ता और कांग्रेस की कार्यकर्ता और बहनों और सब जनता लोग और भारत देश की कोई झुकने वाले नहीं है. ईडी के रेड पाड़ते हैं, CBI के रेड पाड़ते हैं और सब हर प्रोग्राम के अंदर कोई भी हिसाब से दबाव करना चाहते हैं. एजेंसी ये एजेंसी मानती है, सरकार मानती है कि हमारे दबाव से ये लोग डर जाएंगे. कांग्रेस प्रधानमंत्री मोदी जी को ये समझना चाहिए कि ये एक मैं गलत कर रहा हूँ. ये सारे कांग्रेस ने 1888 के साल के अंदर अंग्रेजों को हटाने का संकल्प कांग्रेस ने लिया था. और कांग्रेस ने किसका लिए संकल्प लिया था कि ये देश को आज़ाद बनाने के देश से लोकशाही स्थापने के लिए ये देश के स्वतंत्रता करने के लिए. तो जो अपने महात्मा गांधी राष्ट्रपिता जी गांधी जी सरदार पटेल सरदार पटेल नेहरू जी ये सुभाष चंद्र बोस कितने महान नेताओं ने ये अपने आज़ादी दिलाने के लिए अपना कार्य किया. आज डिस्ट्रिक्ट कोर्ट ने एक आज वो किया तो वो सारी चीज जो है तो जो कांग्रेस ने देश को अंग्रेज को हटाने के लिए जो कांग्रेस ने अंग्रेजों को हटा दिया तो कांग्रेस अंग्रेज के सामने नहीं झुकी. ये BJP के सामने कांग्रेस झुकने वाली नहीं है. ये प्रधानमंत्री को समझ लेना चाहिए कि हम उसमें कोई भी एजेंसी से हम दबाएंगे तो हम दबाने वाले नहीं है. और आज कानून जो दिया है ये जो जज साहब ने जो दिया है जजमेंट, वो जजमेंट हम स्वीकारते नहीं है. वो जजमेंट के लिए हम बड़ी कोर्ट के अंदर जाएंगे और वो उसके लिए हम
और बड़ी लड़ाई लड़ेंगे और पूरे भारत देश के अंदर ये मुद्दा हम उठाएंगे कि ऐसी छोटी सी बात के अंदर वो मोदी जैसी कोई समझ नहीं है। तो अभी ये गलत ऑर्डर दे दिया, पर जो भी कोर्ट ने ऑर्डर दिया वो हमने सर पर लगाया है। हम कोर्ट के खिलाफ कुछ बोलना नहीं चाहते हैं, पर इतना जरूर बोलते हैं कि ये जो लोकशाही का तंत्र, ये जो देश का हनन हो रहा है, ये देश की न्याय तंत्र का हनन हो रहा है, ये देश को बचाने के लिए कांग्रेस चैनल ने लाइक शेयर और सब्सक्राइब करो, बेल आइकन दबाओ।